નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો સૌપ્રથમ વાત કરીએ સુરતની, તો સુરત લોકસભા સીટના ઉમેદવાર નિલેશ કુંભણીના ફોર્મ સામે ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ કલેક્ટર ઓફિસમાં સુનાવણી થઈ હતી અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભણીનું ફોર્મ રદ કરી દીધું. કુંભણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી ગાયબ હતા, પરંતુ 6 દિવસ બાદ આજે અચાનક તેઓ સામે આવ્યા અને વિડીયો દ્વારા તેમણે મેસેજ આપ્યો હતો. તેમણે કહ્યું કે હું તો હાઈકોર્ટમાં જવા માગતો હતો, પણ કોંગી નેતાઓએ સાથ ન આપ્યો. હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ. તેમણે કહ્યું કે મારી સાથે કોઈ પ્રચાર માટે આવતું નહોતું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ આજે સવારે જ કુંભણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. નમસ્કાર, હું નિલેશ કુંભણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ. મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી. બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાનો છું. ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો. જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન આગેવાનો અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે ક્યાર નહોતા. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી, કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલ્લી હતી અને ખુલ્લી રાખી હતી. હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ ઉપર રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે ભૂલ મારી હતી, જે બદલ મેં માફી પણ માગી લીધી છે, પરંતુ મારી ભૂલને કારણે મોદી સાહેબનો શા માટે વિરોધ કરી રહ્યો છે. ત્યારે રૂપાલાએ ઉમેર્યું હતું કે ક્ષત્રિય સમાજે રાષ્ટ્ર ઘડતરમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. સમાજ જીવનમાં તણાવાને રાજકારણ સાથે જોડવા યોગ્ય નથી. તેમણે કહ્યું કે મારા નિવેદનને કારણે મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજનો ઊભો કરી દેવો યોગ્ય નથી. સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી મેં કરી હતી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી છે. કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે, પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હવે ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ માટે પણ દુખાવા સમાન બની ગયો છે. પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાના મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો. છતાં પણ ભાજપ દ્વારા રૂપાલાની ઉમેદવારી યથાવત રાખતા ક્ષત્રિય સમાજે હવે પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપ સામે પણ ખુલ્લો મોરચો માણી દીધો. ત્યારે ગીર સોમનાથના ક્ષત્રિય યુવાનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી. તો મોરબીમાં પણ પંચમુખી હનુમાન મંદિરે એક ક્ષત્રિય મહિલાઓએ પરષોત્તમ રૂપાલાના વિરોધમાં પ્રતિક ઉપવાસ કર્યા. તો સુરેન્દ્રનગરમાં લખતરમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં ક્ષત્રિય સમાજના યુવકોએ પહોંચી ઉગ્ર વિરોધ કર્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી દક્ષ ક્ષત્રિય યુવકોની અટકાયત કરી. તો ભાવનગરમાં પણ પરષોત્તમ રૂપાલાને સદબુદ્ધિ મળે તે માટે ગાયત્રી યજ્ઞ યોજી આહુતિ આપવામાં આવી હતી.
સમાચારમાં વાત કરી અંબાજીની. લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌ ઉમેદવારો પણ પોતપોતાના મતવિસ્તારમાં જઈ સભા કરી રહ્યા છે. અંબાજી ખાતે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે સભા યોજી હતી. સભામાં કાર્યકર્તાનો અભાવ જોવા મળ્યો હતો. જ્ઞાનીબેન આક્રમક મૂળમાં જોવા મળ્યા. તેમણે જણાવ્યું કે જિલ્લાની પ્રજાના આશીર્વાદ કોંગ્રેસ સાથે છે અને જિલ્લા પોલીસ તંત્ર અને ભાજપ પર પ્રહારો કર્યા હતા. અંબાજી ટિકિટ મળી ત્યારે એક આસ્થાનું કેન્દ્ર આપણું સૌનું, અને ટિકિટ મળે ને મા જગદંબા 51 શક્તિપીઠ ના આશીર્વાદ લેવા પડે. એ આશીર્વાદ લીધા પછી સમગ્ર જિલ્લાની અંદર જે એક પાર્ટી અને આપણી લોકશાહીના ભાગરૂપે લોક સંપર્ક કરવો જરૂરી છે. મતદારો સુધી પહોંચી અને જે અમારી વાત મૂકવાની હોય વાત મૂકીએ છીએ, અને સમગ્ર જિલ્લાની જનતાના આશીર્વાદ આ વખતે કોંગ્રેસ સાથે છે. મારે આપના માધ્યમથી પોલીસ ડિપાર્ટમેન્ટને કહેવું છે કે ચૂંટણી છે, ચૂંટણીમાં તમે કાયદો અને વ્યવસ્થાની ખ્યાલ રાખો. ઉમેદવારની પાછળ 5-5 ગાડીઓ, ઉમેદવાર કોઈ ગૃહમંત્રી કે કોઈ એવા એક્સ સીએમ કે એ ટાઈપનું નથી કે તમારે બધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એવડું બધું પ્રોટેક્શન આપવું પડે. અને કાયદા સાથે સંકળાયેલા છો એટલે તમારા માટે બધા ઉમેદવારો હરખાને એવા, એમને ઉમેદવારને એવા કોઈ જીવનું જોખમ હોય અને એવી કોઈ માગણી કરેલી હોય તો પણ તમારે લોકો સમક્ષ મૂકવી પડે કે એમને આવડા પ્રોટેક્શન વગર પ્રચાર નથી કરી શકે એમ. અને બનાસકાંઠાના કયા લોકો, કયા સમાજો કે જેનો એમના જાન ઉપર ખતરો હોય, એટલે પોલીસનું કામ કરે, વહીવટી તંત્રનું કામ કરે. અને આ વખતે કોંગ્રેસ પાર્ટીના સર્વ આગેવાનો સાથે મળીને ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે અને 7 તારીખે મતદાન કરીને કોંગ્રેસને આશીર્વાદ આપશે. સુપ્રીમ કોર્ટે વીવીપેટ સ્લીપ બાબતની તમામ અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ઉમેદવાર પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર ફરીથી ચકાસણીની માંગણી કરી શકે છે. એન્જિનિયરો માઇક્રો કંટ્રોલરની મેમરી તપાસશે. આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે. જો કોઈ અનિયમિતતા સાબિત થશે તો ખર્ચ કરેલા પૈસા પરત કરવામાં આવશે. ચુકાદો આપતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચને મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભવિષ્યમાં વીવીપેટ સ્લીપમાં બારકોડને ધ્યાનમાં લેવો જોઈએ. બેન્ચ સમક્ષ આપવામાં આવેલી અરજીઓમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગત સુનાવણી દરમિયાન કોર્ટે આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાની પાવીજેતપુર ખાતે જાહેર સભા હતી, જેમાં ઉમેદવાર સુખરામ રાઠવાએ આદિવાસી જાતિના દાખલાના પ્રશ્નનું નિવારણ માટે લડત ચલાવવાની વાત કરી. તો આ સભા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ભાજપવાળા રામના નામે રોટલા શેકવા માગે છે. મંદિરનું કામ અધૂરું હતું તેમ છતાં લોકાર્પણ કરી દેવામાં આવ્યું. અહંકાર આવી ગયો છે, અહંકાર છે, અને અહંકાર તો જેની સોનાની નગરી હતી ને એનો નથી ટેક્યો તો રાવણમય તે, નહીતર એની પાસે શું નહોતું? શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા, સંપત્તિ બધું જ હતું, પણ અહંકાર આવ્યો, ધૂળ ભેગો થઈ ગયો. ભાજપને પણ અહંકાર આવ્યો છે. અરે કામના નામે મત હોય, કામની બદલે કેળા કારનામાં ખોટી ઓફિસો ઊભી કરી નકલી અને આપણા પૈસા ખાઈ ગયા. કામના નામે મળે એમ નથી, રામના નામે રોટલો શેકવા નીકળ્યા છે અને ઓળખી લે. આપણી સાથે રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકજી છે, આપણે એમની સાથે વાત કરીશું. સીધી સર, આપ યહાં કે લીએ પ્રચાર કરને કે લીએ આયે, કોંગ્રેસની સ્થિતિ એસી હૈ કે પૈસા નહીં હૈ ઓર વોટર કે પાસ માંગા જાતા હૈ, તો કોંગ્રેસની સ્થિતિ ક્યાં હો ચુકી હૈ પૈસે મેં? આપકે પાસ પૈસા નહીં હૈ તો ચૂંટણી કૈસે લડોગી? દેખીએ, એસા હૈ કે લોકતંત્ર મેં લોક વિશ્વાસ સબસે મહત્વપૂર્ણ રહેતા હૈ, ઓર લોકો કી ભાવના ઉસકી કદર કરના, લોકો કે સાથ કિસ તરહ સે આપકા સંપર્ક હૈ, કૈસે આપ ઉનકે સાથ તાલમેલ રખતે, સારી ચીઝે બહોત માયા. કે કોંગ્રેસ પાર્ટી કે ઉપર ઇનકમ ટેક્સ કી નોટિસ આતી હૈ,
वहाँ पर बहुत पैसा वसूल करने की कोशिश चली है, हमारे बैंक के अकाउंट पर प्रतिबंध लगा दिया जाता है, हम बैंक खातों से पैसा नहीं निकालते, फिर सुप्रीम कोर्ट में जाके कोई राहत मिलती है। एक तरह से कांग्रेस पार्टी किस तरह से ये चुनाव लड़ने में सक्षम ना रहे, ये भारतीय जनता पार्टी की कोशिश रही। हमारे साथ ही किया ऐसा नहीं, हेमंत सोरेन वहाँ झारखंड के मुख्यमंत्री रहे, उनको जेल में डाल दिया, वहाँ पर दिल्ली में अरविंद केजरीवाल मुख्यमंत्री, उनको जेल में डाल दिया, कई सारे हमारा वो संजय सिंह सांसद, उसको जेल में डाल दिया, संजय राउत महाराष्ट्र के, उनको जेल में डाल दिया। तो अन्य दलों के नेताओं को जेल में डालना, इनकम टैक्स की नोटिस देना, उनसे पैसे वसूल करने की कोशिश करना, ये एक सिलसिला चला है। लेकिन मैं समझता हूँ ये चुनाव में लोग एक तरफ और दूसरी तरफ भारतीय जनता पार्टी, लोगों का हमको साथ मिलेगा, और कितनी भी परेशानी भारतीय जनता पार्टी हमारे सामने खड़ी करे, हम इसमें लोगों के साथ मिलकर इस लड़ाई में हम कामयाब होंगे। पैसा नहीं है, देखो पैसा तो सिर्फ एक तरह से सुविधाजनक स्थिति में लाने के लिए कुछ सहायता देता है, अगर सिर्फ पैसों के भरोसे ही चुनाव लड़ा जाता तो कभी कोई गरीब आदमी ऊपर नहीं उठ सकता। દર વર્ષે 26 એપ્રિલના રોજ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે ઉજવવામાં આવે છે, ત્યારે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીએ તેના સેન્ટર ફોર ઇનોવેશન ઇક્યુબેશન એન્ડ રિસર્ચ મારફતે ભારતમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરીને વર્લ્ડ આઈપી ડે 2024ની ઉજવણી કરી। આ દિવસની ઉજવણી કરવા માટે 100 પેટન્ટ્સ ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટીએ નવીનીકરણને પ્રોત્સાહન આપવાની તેની કટિબદ્ધતાનું પાલન કર્યું છે। ઇન્ડિયા પેટન્ટ ઓફિસ અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં લગભગ 80,211 પેટન્ટ્સ ફાઇલ કરવામાં આવી હતી। સૌથી વધારે ક્રિએટિવિટી જ્યારે વિદ્યાર્થીઓ કોલેજ કે શાળામાં આવે છે ત્યારે સૌથી વધારે ક્રિએટિવ હોય છે, અને એ ક્રિએટિવિટીને આગળ તમે કઈ રીતે લઈ શકો, ખાલી જોબ ઓરિયન્ટેડ વિદ્યાર્થીઓ ના બનતા પોતાનો બિઝનેસ શરૂ કરી શકે, પોતાની નોવેલ્ટીને પોતે કંઈક સ્ટાર્ટઅપમાં કે નવા એન્ટરપ્રિનરશિપમાં ટ્રાન્સફોર્મ કરી શકે, એ માટે અમારું સેન્ટર ઓલવેઝ કાર્ય કરતું હોય છે। એટલે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી યુનિવર્સિટીમાં આવે તો અમે ગવર્મેન્ટની સ્કીમ્સ, અમારું સેન્ટર એમને સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિનરશિપમાં કઈ રીતે હેલ્પફુલ થાય એના સેશન કન્ડક્ટ કરીએ છીએ, અને સ્લોલી સ્લોલી પ્રોસેસ, કોઈ પણ વિદ્યાર્થી પાસે નવો આઈડિયા હોય કે ના હોય, અમારું સેન્ટર એની સાથે પ્રોસેસ કરી અને એને થોડો નવો વિચાર તરફ લઈ જાય, જેથી કરીને એ સ્ટાર્ટઅપ કે એન્ટરપ્રિનરશિપ શરૂ કરી શકે અને ઇન ટર્ન એકચ્યુઅલી ફાઇનલી એ દેશની ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુટ। આજે આ દિવસે આપણે 100 પેટન્ટ મારવાડી યુનિવર્સિટી તરફથી ફાઇલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ। આ પેટન્ટ ફાઇલ કરવા માટે અમારા મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનના ઇન્ડસ્ટ્રીયલિસ્ટના ઇનોવેટિવ આઈડિયા જે છે એમના આપણે પેટન્ટ રજિસ્ટર્ડ કરશું અને એની એપ્લિકેશન આજે ફાઇલ કરશું। મારવાડી યુનિવર્સિટીમાં MUIR નામનું સેન્ટર લાસ્ટ 5 યર્સ ત્યાં એક્ટિવેટ છે। પ્રોફેસર અમિત સાતા ઇઝ વર્કિંગ એઝ એ એસોસિએટ ડીન ઓફ ધીસ સેન્ટર। મારવાડી યુનિવર્સિટીના મેનેજમેન્ટ તરફથી મારવાડી યુનિવર્સિટીને MUIR સેન્ટરને ફંડિંગ આપવામાં આવે છે। આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પણ ફંડિંગ મળેલું છે। આ ફંડિંગનો ડાયરેક્ટલી બેનિફિટ આપણે ગુજરાતના અને સૌરાષ્ટ્ર રિજિયનના વિદ્યાર્થી, પેરેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીને આપીએ છીએ। જૂનાગઢ લોકસભા બેઠક માટે કોડીનાર મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકતા સમયે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ સાંસદ રાજેશ સુડાશમને લઈને ઇશારો કરતા કહ્યું કે તેઓ ત્રીજી વાર વિજેતા થશે અને અત્યારે જે તેમનો હોદ્દો છે એના કરતાં પણ મોટું કદ આપવાનું છે। બીજી તરફ સાંસદ રાજેશ સુડાશમાએ પણ દિનુ સોલંકીને પોતાના રાજકીય ગુરુ ગણાવ્યા। તેમણે કહ્યું કે રાજકારણમાં સૌથી મહત્વની કોઈ નીતિ હોય તો તે ચાણક્ય નીતિ છે, પરંતુ મારી દ્રષ્ટિએ જો ચાણક્ય નીતિથી પણ કોઈ ઉપરવટ હોય તો તે પૂર્વ સાંસદ દિનુ સોલંકીની નીતિ છે। ત્રીજી વાર થાય છે
એટલે આપણો હક ઉભો થાય છે માંગવાનો. શું માંગવું? માંગવું જ ને. આવનારા દિવસોમાં પાર્ટીમાં મેં મારા માટે નહીં માંગ્યું હોય, પણ અમે બધા જ લોકો વધુમાં વધુ મહેનત કરીને એને આપણે આ વખતે જે છે હોતો એનાથી પણ ઉપર લઈ આવવાનો છે. આ સંકલ્પ કરવા માટે હું તમને કહું છું, માત્ર તમે કોઈ પણ વાતમાં આવ્યા વગર, જ્ઞાતિ જાતિના વાદ વિવાદ જોયા વગર, આપણા વિસ્તારના વિકાસ માટે આપણને આ દિવસ સુધી જે નથી મળ્યું એ મેળવવા માટે આપણે મહેનત કરવાની છે. રાજનીતિમાં સૌથી પ્રખ્યાત ચાણક્ય નીતિ, પણ હું એટલું ચોક્કસપણે કહીશ કે મારા નાની ઉંમરના 12 વર્ષના અનુભવમાં ચાણક્ય નીતિથી કોઈ ઉપર હોય ને તો એ દિનુભાઈ સોલંકી નીતિ. અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં 2 ઇસમો દ્વારા મંદબુદ્ધિના યુવકને માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો. બીજી તરફ પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે. કોણ છે આ યુવક અને કેમ તેને મારવામાં આવ્યો, જોઈએ અહેવાલ. અમદાવાદમાં મારામારીની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે, તેમાં પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લોકોને પોલીસનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં વસ્ત્રાલ વિસ્તારના વૃંદાવન રેસીડેન્સીમાં દિવ્યાંગ યુવકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મંદબુદ્ધિના યુવકે એક મહિલાને ફક્ત કચરો ફેંકવાનો ઇશારો કરતા મહિલા તે ઇશારાની ગેરસમજ થઈ અને પહેલા ઉગ્ર બોલાચાલી થઈ બાદમાં તે યુવતીએ પોતાના પરિવારમાં કહેતા 2 ઇસમો દ્વારા મંદબુદ્ધિના યુવકને માર મારવામાં આવ્યો હતો. જો કે બીભત્સ શબ્દના પ્રયોગ કરવાથી સ્થાનિકો પણ એકત્ર થયા અને મામલો ઠારે પાડ્યો હતો. બાદમાં સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. એ અમે બે નીચે જતા હતા વસ્તુ લેવા અને હું લોક મારતી હતી, એટલી વારમાં એ નીચે એકલો જતો રહ્યો. અમે તો ફરતો જ હોય છે, પણ એકલો એ જતો રહ્યો ને, એટલે માર થોડી 5 મિનિટ વાર થઈ. એમાં એ સામે કચરાનું ડસ્ટબિન છે ને, ત્યાં કચરો નીચે પડ્યો હતો, એ અંદર નાખવા જતો હતો. એમાં સામેવાળી વ્યક્તિને પેલી લેડીઝને આવવું અને એને કચરો નાખવો, અને એ કચરો નાખીને દોડીને પાછો ઓટલે બેસી ગયો. ઓટલા ઉપર બેસીને ફરી પાછો એને કહેવાય ગયો કે આ કચરો મેં એમાં નાખ્યો છે, એવું કીધું એને. એટલું જ કીધું, બીજું કંઈ નહીં કીધું. એટલી વારમાં તો હું પાછી નીચે પહોંચી ગઈ, અને પછી હું નીચે બેઠી એટલે થોડી વારમાં 10-15 બૈરાઓ ત્યાંથી એચ બ્લોકમાંથી આવેલા, એમણે મને ખૂબ કીધું, મને જેમ તેમ અપશબ્દ બોલ્યા અને કીધું કે તમારા બાબાને તમે સાચવતા નથી કે ઘરમાં રાખતા હોય તો એમ 2-4 ગાળો બોલ્યા, અને કે અમને જે જ્યાં ત્યાં અડપલા કરે છે એમ એવું બધા આક્ષેપો નાખ્યા. હકીકત આને કંઈ ખબર પડતી નથી, આવું મંદબુદ્ધિ છે, 75% વિકલાંગ છે એ, એટલે આવી આટલી ઘટના બની. એટલું મારીને એ લોકો જતા રહ્યા. પછી હું 15 મિનિટ, મને આમ ચક્કર આવ્યો ને હું બેભાન જેવી થઈ ગઈ, એટલે હું પછી બેસી ગઈ નીચે. 15 મિનિટ એકલામ બે બેઠા, પછી હું વસ્તુ લેવા ગઈ બહાર, એને જોડે લેતી ગઈ, એકલો ના મૂક્યો. એકલો મૂકું તો વળી કંઈ કરે તો, એટલે પછી હું એને લઈને પાછી ઘરે આવી વસ્તુ લઈ, અને મારે બરાબર લિફ્ટનું બટન દબાવું અને એ 2 વ્યક્તિને મારા ઘરે ઉપર આવેલા અને એ નીચે ઉતર્યા. અને તરત જ મને આમ લાંબો હાથ કરીને કીધું કે તમે આને આ કોણ છે? મેં કીધું મારો બાબો છે. તો કે આને ઘરમાં રાખતા હોય તો કે જે ત્યાં બધાને હેરાન કરે, આખી સોસાયટીને જે ત્યાં અડપલા કરે છે એમ. મેં દીધું કંઈ નહીં કરતો, અમે કોઈ દી એ આટલા બધા કીધું, એ બી બ્લોકમાં બધા રહેશે કીધું, તમે પૂછી આવો કીધું કંઈ કરતો હોય તો. બધા બ્લોક સપોર્ટ મારી બાજુ જ હતો આ લોકોનો. પછી આને મારવા માંડ્યા 2 જણા, એટલે હું તો હાવ બેભાન જ થઈ ગઈ, મને કોઈ આમ ખબર જ ના રહી. મારી બાજુમાં ઊભો એ મારી આ બાજુ જાય, ઘડીક આ બાજુ જાય, આને મારે 2 જણ, ઓલો મારે તો આ બાજુ જાય, આ મારે તો આ બાજુ જતો હતો, એવું કરતો હતો. અને હું તો હાવ પેલી થઈ ગઈ, તો હું કંઈ કરી જ નાખી. પછી બહુ થયું ને અવાજ આવ્યો ને, એટલે પહેલાં માળવાળા બેન આવ્યા અને ભાઈ એને લઈ ગયા. એવો એક તો એવો લાફો માર્યો ને, તેને પિલર જોડે માથું ભટકાઈ ગયું જોરદારનું, એટલે આ નેણમાં એને એટલું બધું આમ લોહી મરી ગયું હતું અને ઉપસી આવ્યું હતું. પછી નીચેવાળા આવ્યા એને છોડાઈ ગયા અને એ ગયા ઘરે. આ એકદમ લિપ બીકનો મારો લિપનું બટન દબાઈ દબાઈ કર્યું એણે, અને પછી સીધો એ લિપમાં આવતો રહ્યો. હું તો હજી એમને હારે વાત કરતી એ ઉપર આવી ગયો, એટલે આટલું ઘટના બની. ભગીની કેતનમાં ના ક્યારેય નહીં કર્યું આવું, ક્યારેય ભૂતકાળમાં નહીં. ભગીની સ્કૂલમાં જાય છે, બધી બધામાં ભાગ લે છે,
હમણાં તે કાંકરિયામાં હતો એ લોકોનું ફંક્શન, એમાં ગોળા ફેંકમાં હતો, એમાં એનો નંબર આવ્યો છે, પ્રાઇઝ મળી છે ને, અને સ્કૂલમાં એ બધામાં રહે છે. એટલે મારે અમારા બાબાનું ન્યાય જોઈએ, બસ બીજું કંઈ જ નહીં. એ હિતેશ લગભગ બહુ ખાસ નામ નથી, સંદીપ પટેલ અને નીપ પટેલ બે છે. અને લેડીઝે આવ્યા પછી એના ઘરની કોઈ લેડીઝે આવી હતી અને મારતા હતા ને આવી હતી, એ કહે કે આને તો મારી નાખવો જોઈએ, કે એટલું બોલીને ગઈ મને, કે મને હુંકારો તુકારો કર્યો. અને તોય પછી છેલ્લે એ જતો ગયો ને બોલતો ગયો કે હવે જો આ નીચે આવ્યો ને તો એનું માથું ફોડી નાખશું ને ટાટિયા ભાંગી નાખશું, એટલું બોલતો ગયો ને જતો રહ્યો. ફરિયાદી અને યુવકના માતા અલકાબેન હંમેશા તેને પોતાની સાથે રાખે છે. ફક્ત એક દિવસ માટે યુવક વહેલા ફ્લેટ નીચે ઉતરતા આ બનાવ બન્યો હતો. આ યુવક ભગિની મંદબુદ્ધિની શાળામાં પણ જાય છે અને દિવ્યાંગ સ્પર્ધામાં પણ ભાગ લે છે. તેમ છતાં કાળા માથાના માનવીઓને આ ન દેખાતા તેમણે મંદબુદ્ધિના બાળકને વાંક વગર ક્રૂરતાપૂર્વક માર માર્યો છે, જેને લઈને રામોલ પોલીસે બે ઇસમ અને એક યુવતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને હવે પરિવાર પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખીને બેઠો છે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે બિરેન જાદવ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતના કિસ્સામાં વધારો થતો જોવા મળ્યો છે. અમુક વખતે અકસ્માત એવા ગંભીર હોય છે કે જ્યાં વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજતું હોય છે, ત્યારે રાજ્યમાં ફરી બે અકસ્માતના બનાવ સામે આવ્યા, જેમાં પાટણના સિદ્ધપુર નજીક ભયાનક અકસ્માતની ઘટના બની. કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત બાદ બંનેના વાહનોમાં આગ ભભૂકી અકસ્માતની ઘટનામાં ત્રણનું મોત નિપજવાનું અનુમાન કરી રહ્યું છે. ત્યારે સિદ્ધપુરથી ફાયર બ્રિગેડ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બે ઇજાગ્રસ્તોને પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ હજુ પણ યથાવત છે, ત્યારે ભાવનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવારની પ્રચાર સભામાં ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવ્યા. લોકસભાના ઉમેદવાર નેવુબેન બાંભણિયાનું આગમન થતાં એકાએક 70થી વધુ યુવાનોનું ટોળું સભાસ્થળે દશી આવ્યું અને સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારે પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી. તો બીજી તરફ જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જડખલા કાતોદડીમાં ભાજપના નેતાઓને ક્ષત્રિયના રોષનો ભોગ બનવું પડ્યું, જેમાં ધારાસભ્ય મહેશ કસવાલાને જડખલા અને કાતોદડી ગામમાં પ્રચાર કરવાનું તો દૂર, ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો. તો રૂપાલા સમયના વિરોધમાં ક્ષત્રિય મહિલા ઉપવાસ આંદોલન કરી રહી હતી, જેમાં ભાવનગરના મહારાણી સાહેબ સંયુક્તા કુમારી દેવીએ ઉપવાસ પર બેસેલ મહિલાઓની મુલાકાત લીધી અને ઉપવાસ પર બેસેલ તમામ મહિલાઓને પારણા કરાવ્યા હતા. સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની. તો જામનગરમાં 17 વર્ષના સગીનું લિફ્ટમાં ફસાઈ જવાથી મૃત્યુ થયું છે. જામનગર શહેરના રણજીતનગર પટેલ સમાજ ખાતેની આ ઘટના છે. લિફ્ટમાં ત્રીજા માળે ફસાઈ જવાથી સગીનું મૃત્યુ નિપજ્યું, ત્યારે પટેલ સમાજમાં માલ સામાન હેરાફેરી કરવાની લિફ્ટમાં સગીનું મોત નિપજ્યું છે. ફાયરની ટીમ દ્વારા સગીનું લિફ્ટમાં ફસાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. કેટરિંગમાં કામ કરતા તોશીબ મકવાણા નામના સગીનું મોત નિપજી ગયું. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક વિસ્તારમાં ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. અમરાઈવાડી વિસ્તારમાં આવેલી આસીમા મિલના ભયંકર પ્રદૂષણને કારણે સ્થાનિકોએ ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે. ચૂંટણીનો પ્રચાર કરવા આવતા ઉમેદવારો પણ સ્થાનિક બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી વિવિધ કચેરીઓમાં આસીમા મિલના એસિડયુક્ત ધુમાડા અને દુર્ગંધની ફરિયાદ નોંધાવી ચૂકેલા સ્થાનિકોએ બેનરો લગાવ્યા હતા, ત્યારે હવે જોવાનું એ રહેશે કે ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવેલ સ્થાનિકોને હવે પ્રદૂષણની સમસ્યાથી ક્યારે નિરાકરણ મળી શકે છે. મારું નામ નાગરદાસ વાણિયા છે અને હું અમદાવાદ જનતાનગરમાં રહીએ છીએ. અમે સાતનગરના રહેવાસી છીએ.
અમે લગભગ 50,000ની વસ્તી છે અમારી, અને બાજુમાં આશીમાં મિલ્સ આવેલી છે તે મારા ઘરની સામે જ આવેલી છે. તેમાં કૂવાઓ એટલો બનાવે છે કેમિકલના, તે દુર્ગંધ મારે છે, રાત દિવસ રહેવાતું નથી, માણસ બીમાર થઈ ગયા છે. પણ આ ચિંતન પરીખ લખે ભાન થતું નથી કે અમને લોકો સ્વાસ્થ્ય માટે શું કરવું શું નહીં, એ તો એનું ચાલુ જ રાખ્યું છે. માટે અમે વિનંતી કરીએ છીએ કે એનો આ કૂવા બંધ કરી દે, એનો પ્લાન્ટ બંધ કરી દે અને ગમે ત્યાં બીજી જગ્યાએ લઈ જાય, અમને સ્વાસ્થ્ય માટે સારું રાખે. પછી જ અમે પ્રાર્થના કરી, જો આને વધુ થશે આગળ પડતી તો અમે કાર્યવાહી કરીશું, એમને વધુ તોડફોડ કરી નાખીશું, એમને અહીંયા રહેવા પણ નહીં લઈ જાય, ભલે ગમે તે કરે. મોટું માથું હોય તોય શું, અમે એને પહોંચી વળીશું, કેમ કે અમે વસ્તી વધારે છીએ. અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, કેમ કે અમે દરેક જગ્યાએ દરેક ઓફિસોમાં દરેક એમાં અમે આપી દીધી અરજીઓ આપી, કોઈ પણ નિકાલ આવતો નથી. બધા દરેક રીતે એમને કે કરીશું. આ તો ભાઈ ચારણી જેવું છે, પેલો માથાની નાખી દે, પેલા માથે ચૂપી દે, આવું ચલાવે છે, પણ કોઈ કાયદેસર કરતું નથી. એટલે હું તો સરકારને કહું છું કે તમે ભાઈ શા માટે આવું ચાર્જ કરો છો, તમારી સત્તા ના હોય તમે ના પાડી દો. શા માટે મોદી સરકાર ગેરંટી આપે છે તો તમે ગુજરાત સરકાર ગેરંટી આપો ને, કેમ નથી ગેરંટી આપતા? આપો તમે કે ચલો ચૂંટણી આ એને હાથમાં બંધ કરાય, તમે અમને વોટ આપો. જ્યાં સુધી અમારે આ બંધ નહીં થાય તો અમે કોઈ વોટ આપીશું નહીં. આટલું બધું કરી રહ્યા છે અમારે, અમે આટલા બીમાર છીએ, આટલી તકલીફો પડે છતાં અમે ગરીબ હોવા છતાં તમે અમારી સામૂની જોતા, પણ જ્યારે તમે કોર્પોરેટ બનો છો, પેલા આવા કોર્પોરેટરો બનો, મેયરો બનો, વડાપ્રધાન બોલો, તારા ગરીબોની ગલીઓમાં ઘૂસવા આવી અને વોટ ગરીબોને લઈ અને આ નેતાઓ બની બેઠા, અને જાણે ગરીબોને તકલીફો તારે ક્યાં સંતાઈ જાઓ, કેમ માલિકોના રૂપિયા ખાઈને બેસી જશો? તારે ગરીબના વોટ નથી દેખાતા? હા, વોટ લેવા હોય તો ગરીબોની ગલીઓમાં જ ફરો છો, તો કોઈ મોટા મોટા કોઈ નહીં અપાવતા, ગરીબોથી તમે નેતાઓ બન્યા છો. બસ જય હિન્દ. વિરોધ અમારો એ છે કે અમારા એરિયાની બાજુમાં આવેલ આસીમા મિલ જે અત્યારે કેમિકલ અને પ્રદૂષણ એટલું છોડી રહ્યું છે કે એનાથી અમે કંટાળી ગયા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, લોકોની આંખોમાં પીડા થઈ રહી છે, આંખોમાં ઇન્ફેક્શન થઈ ગયા છે, આંખોમાં બળતરા થાય છે, આંખોમાં કંઈક દેખાતું નથી. અમારા ત્યાં જ હમણાં એક બેબી હતી, એના ભાણિયાને પણ એની ઇન્ફેક્શન લાગ્યું કે 2 કે 3 મહિનાનો જ બાબો છે, અને એને 20,000 થી 25,000 રૂપિયા હોસ્પિટલમાં રાઈઝ કરીને એને દાખલ કરવામાં આવ્યો. હવે અમે બહિષ્કાર એટલા માટે કર્યો છે કે વડાપ્રધાને એક સૂત્ર આપ્યું છે, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો ભરોસો સૌનો વિશ્વાસ. તો સૌનો સાથ સૌનો ભરોસો અને સૌનો વિકાસ છે ક્યાં? આ તો આસીમા મિલને એક છૂટછાટ આપી દીધી છે કે તું કેમિકલ ઉડાડ, અને 25,000 થી 30,000 જે વોટિંગ વાળા છે એમને હેરાન કરી નાખ. તો આ તો અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.